नमस्कार विद्यार्थी मित्रों, हवे गया लेक्चर की अंदर आपणे स्वाध्यायनो 24मो दाखलो गयो हतो। आजे 25मो दाखलानी वात करीए तो 25मो दाखलानी अंदर तमने परिपथ आपेलो छे। कैपेसिटरनो चार कैपेसिटर आपेला छे, चारेयनो मूल्य आकृतिमां दर्शावेला छे अने आपणे एने नाम आपी दईए C1 C2 C3 C4 बराबर। आपेला छे आकृतिमां, न आपेला होय तो आपणे ईते कोई पण 1 થી માંડીને ઈ રીતે તમે નામકરણ કરી શકો। 300 વોલ્ટ ના સપ્લાય સાથે જોડેલું છે। તો પ્રશ્ન અમને એવો પૂછ્યો છે કે દરેક કેપેસિટર નો વિદ્યુતભાર અને દરેક કેપેસિટર નું વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ મેળવો। તો દરેક કેપેસિટર માટે આપણે વિદ્યુતભાર અને વોલ્ટેજ ની ગણતરી કરવાની છે। તો સૌ પ્રથમ આપણે નક્કી કરતા જઈએ કે કયા કેપેસિટર કયા જોડાણમાં છે, એ પ્રમાણે આપણે એને ઉકેલતા જશું, જેમ ઉદાહરણ એક એક્ઝામ્પલમાં આપણે જોયું એવી રીતે। તો બેટરીના ધન છેડેથી આપણે શરૂઆત કરશું। તો બેટરીના ધન છેડેથી તમે શરૂઆત કરો, અહીંયાથી વિદ્યુતભાર કે વિદ્યુત પ્રવાહ જે છે પસાર થાય એવું વિચારો। તો આ જંકશન પાસે, આ પોઈન્ટ પાસે તમે જુઓ વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહ જે છે એના બે ભાગ પડશે એવી રીતે વિચારી છે। તો આ બંને વહેંચાય છે એટલે એનો અર્થ એવો થયો કે આ બંને શાખા જે છે એ સમાંતર જોડાણમાં છે, પરંતુ આ જે શાખા જે છે જો એમાં એક જ કેપેસિટર છે એટલે એને ઉકેલવાની કોઈ જરૂરિયાત છે નહીં। એટલે સૌ પ્રથમ આપણે આ શાખામાં આગળ વધશું બરોબર। તો હવે આ શાખામાં તમે આગળ વધો એટલે જો અહીંયાથી જે વિદ્યુતભાર પસાર થશે એ જ આમાંથી થશે, એટલે કે આ બંને કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર કેવો હશે, સમાન। તો આ બંને કેપેસિટર જે છે કયા જોડાણમાં થશે, શ્રેણી જોડાણમાં થાય, વિદ્યુતભાર સમાન હોય એટલે। તો C2 અને C3 શ્રેણી જોડાણમાં થશે, એના સમતુલ્યને આપણે C5 નામ આપીએ। અગાઉ મેં કીધું તો એમ સી પ્રાઇમ એ ગઈ એ ગો, આગળ આવે તો સી ડબલ પ્રાઇમ એવી રીતે ગઈ શકો અથવા નંબરિંગ પાડતા રહો, નામ કોઈ પણ રીતે આપી શકાય। તો C2 અને C3 ના સમતુલ્યને આપણે C5 કહીએ, શ્રેણી જોડાણમાં છે એટલે શ્રેણી જોડાણનું સૂત્ર વાપરીએ C2 × C3 / C2 + C3 અથવા 1/1 વાળું સૂત્ર તમે વાપરી શકો છો। બંનેની કિંમત મૂકશું, C2 200 છે, C3 200 છે એટલે એનું સમતુલ્ય જે છે કેટલું આવશે, 100 આવશે બરાબર। એ ગણતરી કરશો એટલે ખ્યાલ આવી જશે વસ્તુ બંનેનું મૂલ્ય સમાન છે એટલે સીધું આપણે સૂત્રથી કરીએ તો C/2 થાય એટલે 100 જ આવશે। તો હવે જે છે આનું સમતુલ્ય આપણને, આ બંનેનું સમતુલ્ય C5 કેટલું મળ્યું, 100। તો હવે આપણે એ વિચારતા આવડું જોઈએ કે આપણો પરિપથ કઈ રીતે થશે એટલે જો નવો પરિપથ એને દર્શાવ્યો છે, આ બંનેની જગ્યાએ હવે કયું કેપેસિટર આપણે દર્શાવવાનું છે, C5, બાકી C1 અને C4 જે હતા એ જ રહી। તો હવે ફરી પાછું તમે વિચારો બેટરીના ધન છેડેથી એટલે અહીંયાથી પાછું યાદ આવે કે ભાઈ વિદ્યુત ભાગ જે છે એના ભાગ પડશે એટલે આ બંને કેપેસિટર જે છે કયા જોડાણમાં થશે, સમાંતર જોડાણમાં થશે એટલે C1 અને C5 સમાંતર જોડાણમાં થશે। તો એનું સમતુલ્ય મેળવવા માટે આપણે સમાંતર જોડાણનું સૂત્ર વાપરવું પડે અને સમાંતર જોડાણમાં કેપેસિટન્સનો સીધો સરવાળો થાય અને આ બંનેના સમતુલ્યને આપણે શું કહીએ, C6 કહીએ બરાબર। તો C6 બરાબર કેટલું થશે, તો કે C1 એ 100 છે અને C5 જે આપણે મેળવ્યું એ પણ 100 છે એટલે 100 + 100 કેટલું થશે, 200 થશે। તો હવે જે છે C6 આપણને મળ્યું, તો હવે C6 જે છે એ શેનું સમતુલ્ય છે, C1 અને C5 એટલે આ બંનેની જગ્યાએ આપણે C6 જે છે દર્શાવી શકીએ બરાબર। તો હવે આના સ્થાને હું C6 દર્શાવું તો નવો પરિપથ આપણો આવો વ્યક્ત થશે, જો અહીંયા C6 આવી ગયું, નીચે જે છે C4 એઝ ઇટ ઇઝ બરાબર। તો હવે બે જ કેપેસિટર લ્યા, ફરી પાછું વિચારીએ આપણે બેટરીના ધન છેડેથી આપણે નીકળીએ બરોબર, તો આ વિદ્યુતભાર જે છે જો આવી રીતે પસાર થશે, કોઈ જગ્યાએ વિદ્યુતભારના ભાગ પડશે નહીં એટલે એનો અર્થ એવો થયો કે આ બંને કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર સમાન હશે। તો બંને શ્રેણી જોડાણમાં થયા, તો હવે C4 અને C6 શ્રેણી જોડાણમાં થશે અને હવે એના સમતુલ્યને આપણે C કહી દઈએ, કેમ કે હવે છેલ્લા બે જ કેપેસિટર છે એટલે ફાઇનલ કેપેસિટન્સ ને આપણે શું કહીએ, C। શ્રેણી જોડાણનું સૂત્ર આપણે વાપરીએ C4 × C6, નીચે આવશે C4 + C6 બરાબર।
બંને ની કિંમત મૂકીએ. હવે ખાસ ધ્યાન રાખજો, કિંમત મૂકવામાં C4 જે છે કેટલું છે 100 છે અને C6 જે છે કેટલું છે 200 બરાબર. એટલે આ 200 જે C6 ની કિંમત છે અને C4 ની કિંમત કેટલી છે 100. નીચે એવી રીતે જ આવશે બરાબર. એટલે ફાઇનલ સાનુકૂળ C બરાબર કેટલું થશે 66.67 પાઇકો ફેરાડ અથવા 200 ના છેદમાં 3. જુઓ તમને મેળવવાનું કીધું છે સમતુલ્ય સોરી દરેક કેપેસિટરનો વિદ્યુતભાર અને વોલ્ટેજ, પણ એની માટે સમતુલ્ય કેપેસિટન્સની જરૂર તો પડશે જ ને, એની સિવાય થશે ને. એટલે આ રીત કરવી તો ફરજિયાત જ છે, આ મેળવવું ફરજિયાત છે. એટલે હવે સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યા પછી આપણને પરિપથનો કુલ વિદ્યુતભાર મળશે, એટલે કે જે આ બેટરી છે એ બેટરીનો કુલ વિદ્યુતભાર ક્યુ મળશે આપણને. અને એ મેળવવા માટે આપણે ક્યુ બરાબર સી ઇન્ટુ વી સૂત્ર વાપરશું બરાબર. તો ક્યુ બરાબર સી ઇન્ટુ વી આપણે સૂત્ર વાપરીએ. સી ની કિંમત આપણે મેળવેલી છે એ પાઇકોમાં છે, પાઇકો એટલે 10 ની -12. વી જે છે કેટલું આપેલું છે 300 વોલ્ટ, એટલે એ મૂક્યા. તો ફાઇનલ ક્યુ બરાબર મળશે આપણને 2 × 10 ની -8 કુલમ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકમાં જવાબ જે છે 2.55 આપેલો છે, એટલે ભૂલ છે. છતાં તમને તમે ગણતરી કરીને બે વાર વેરીફાઈ કરી લેજો બરાબર. આન્સર આ જ આવશે 2 × 10 ની -8. એટલે એમાં થોડી ક્વિક મિસ્ટેક હોય એવું લાગે છે મને, બાકી આન્સર આપણે મેળવ્યો એ રાઈટ જ છે. એટલે ક્યુ બરાબર થશે 2 × 10 ની -8 કુલ વિદ્યુતભાર મેળવ્યો. હવે આપણે દરેક કેપેસિટરનો વિદ્યુતભાર મેળવવાનો છે. તો એની માટે મિત્રો યાદ હોય તો એક્ઝામ્પલમાં મેં શીખવાડ્યું તમને કે કુલ વિદ્યુતભાર મેળવવા માટે હંમેશા છેલ્લેથી શરૂઆત કરવાની, છેલ્લો જે પરિપથ હોય ત્યાંથી શરૂઆત કરવાની. આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે પરિપથ વિચારતા રહ્યા હોય ને, તો એમાં છેલ્લો જે પરિપથ હોય ત્યાંથી શરૂઆત કરવાની. તો હવે તમે આ પરિપથથી વિચાર કરો તો કુલ વિદ્યુતભાર કેટલો છે ક્યુ. તો એનો અર્થ એવો થયો કે આ પરિપથની અંદર કુલ ક્યુ જેટલો વિદ્યુતભાર દાખલ થાય છે. તો આ ક્યુ વિદ્યુતભાર જે છે જો C6 માંથી જશે અને એટલો જો C4 માંથી જશે, કારણ કે આ બે સમાન છે શ્રેણી. તો બંને માંથી પસાર થતો વિદ્યુતભાર ક્યુ જેટલો થયો કે નહીં બરાબર. તો હવે આપણે એમ કહી શકીએ કે C4 અને C6 શ્રેણીમાં છે, એટલે બંને માંથી પસાર થતો વિદ્યુતભાર સમાન હશે અને કેટલો હશે ક્યુ જેટલો. એટલે Q6 અને Q4 એ કોના જેટલું થશે ક્યુ જેટલું થશે. એટલે એનો આન્સર આવશે 2 × 10 ની -8 કુલ બરાબર. તો આ જે છે એ આપણને C6 નો વિદ્યુતભાર મળ્યો અને C4 નો વિદ્યુતભાર મળ્યો. પણ જુઓ C4 નો વિદ્યુતભાર જે છે, C4 તો આપણને પરિપથમાં આપેલું જ હતું પણ C6 આપેલું નથી. એટલે હવે આપણે એની તરફ આગળ વધવાનું કે ભાઈ C6 ક્યાંથી આવ્યું હતું. તો કે C6 જે છે એ C1 અને C5 નું સમતુલ્ય છે. એટલે અહીંયાથી હવે એક સ્ટેપ પાછું જોવાનું કે ભાઈ C6 જે છે એ C1 અને C5 નું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો C1 અને C5 જે છે, જો C1 અને C5 કયા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં છે. એટલે હવે આપણે એવું વિચારવાનું છે, જો આ બંને જે છે એનું થઈને શું બને છે C6 બરાબર, અને આ C6 માં વિદ્યુતભાર કેટલો જશે Q6. તો આ Q6 વિદ્યુતભાર જે છે આ બંને સમાંતર જોડાણમાં છે ને, તો બંનેમાં ભાગ પડી જાય કે ને, જો વિચારી શકાય. એટલે આ બંને સમાંતર જોડાણમાં છે, એટલે સમાંતર જોડાણમાં વિદ્યુતભારના શું થાય ભાગ પડે. પણ C1 અને C5 કયા જોડાણમાં છે, સમાંતરમાં, અને બંનેનું મૂલ્ય કેવું છે સમાન. તો મૂલ્ય સમાન છે એના કેપેસિટન્સનું, એટલે વિદ્યુતભારના ભાગ સમાન પડે અને બંનેમાં એક સરખો વિદ્યુતભાર વહેંચાશે. તો C1 નો વિદ્યુતભાર એટલે Q1, C5 નો વિદ્યુતભાર એટલે Q5, એ બંનેમાં સમાન વિદ્યુતભાર એટલે કે અડધો અડધો વિદ્યુતભાર વહેંચાશે. કોના કરતા અડધો, તો કે Q6 કરતા અડધો, કેમ કે બંનેમાં ટોટલ કેટલો દાખલ થાય છે Q6, અને બંનેમાં Q6 વહેંચાઈ જશે અડધો અડધો, એટલે Q6/2 આવશે.
એટલે એનો આન્સર શું આવશે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલ એટલે C1 નો વિદ્યુતભાર અને C5 નો વિદ્યુતભાર 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ થશે ક્લિયર તો C4 નો વિદ્યુતભાર મળ્યો આપણને એવી જ રીતે અહીંયા C1 નો મળ્યો પણ હવે જુઓ C5 નો વિદ્યુતભાર C5 આપણને કોઈ જગ્યાએ પરિપથમાં આપેલું નહોતું બરાબર તો હવે એની તરફ આગળ વધવાનું કે C5 જે છે એ શું સમતુલ્ય છે તો કે C5 જે છે એ C2 અને C3 નું સમતુલ્ય છે બરાબર C5 શેમાંથી બન્યું છે તો કે C2 અને C3 માંથી એટલે હવે આપણે અહીંયા વિચારવાનું કે ભાઈ આ C2 અને C3 જે છે એમાંથી C5 છે અને C5 માં કેટલો વિદ્યુતભાર થાય છે તો કે Q5 જેટલો બરાબર તો હવે આ બંને કયા જોડાણમાં છે C2 અને C3 શ્રેણીમાં તો વિચાર કરો કે Q5 વિદ્યુતભાર એની અંદર દાખલ થાય તો બંનેમાં પસાર થતો વિદ્યુતભાર સમાન જ રહે જો કેમ કે શ્રેણીમાં છે તો શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય સમાન પણ એ કોના જેટલો હશે તો કે Q5 જેટલો એટલે C2 નો વિદ્યુતભાર Q2 C3 નો વિદ્યુતભાર Q3 એ કોના જેટલો હશે તો કે Q5 જેટલો અને Q5 કેટલું છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ તો મિત્રો આમ આપણને Q1 Q2 Q3 અને Q4 એટલે કે C1 C2 C3 અને C4 ચારેયના વિદ્યુતભાર જે છે મળી હજી આમાં એક વસ્તુ આપણે બાકી છે બરાબર આ ખાલી આપણે શું મેળવ્યું વિદ્યુતભાર મેળવ્યો હજી વોલ્ટેજ બાકી છે ને એટલે કે વિદ્યુત સ્થિતિમાં તો હવે એની માટે જો આપણે દરેક કેપેસિટરના વોલ્ટેજ મેળવવાના તો હવે એની ગણતરી જે છે એ થોડી સિમ્પલ લઈ જશે V બરાબર સૂત્ર શું થશે ધારો કે આપણે પહેલા કેપેસિટરના વોલ્ટેજ મેળવવા તો V બરાબર શું થશે Q/C એટલે Q/C એટલે પહેલાનો વિદ્યુતભાર અને પહેલાનું કેપેસિટર તો આની કિંમત તમે મૂકી દેશો જો Q1 જે છે Q1 કેટલું છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 બરાબર C1 જે છે કેટલું છે 100 પાઇકો ફેરાડ એટલે 100 ગુણ્યા 10 ની માઈનસ 12 તો હવે આનું સાદું રૂપ આપીએ એટલે 1 ભાગ્યા 100 બરાબર એટલે 0.01 થશે ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 4 બરાબર તો V1 બરાબર ટોટલ 100 વોલ્ટ થશે પહેલા કેપેસિટરના વોલ્ટેજ મળી ગયા એવી જ રીતે બીજાને જોતા હોય તો V2 બરાબર Q2/C2 ત્રીજાને જોતા હોય તો Q3/C3 અને ચોથા કેપેસિટરના એટલે Q4/C2 તો હવે આવી જ રીતે સાદું રૂપ આપી અને દરેક કેપેસિટરના વોલ્ટેજ તમે મેળવી લો જો કોઈ આન્સર ન આવતો હોય અથવા ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો તો મિત્રો આપણે 25માં દાખલાની આજે વાત કરી અને આશા છે કે તમને વ્યવસ્થિત સમજાણું હશે છતાં મેં કીધું એમ કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અથવા આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે મને મેસેજ કરી શકો છો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ દાખલાની શરૂઆત કરીશું થેન્ક યુ